આપણે ત્યાં ધર્મનું તત્વ ગુહ્ય છે, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાય, ગુહ્ય છે. મોટા મોટા વિદ્વાનો પણ ધર્મની વ્યાખ્યા કરવામાં ક્યારેક નિષ્ફળ જાય છે. આમ તો ભાગવતમાં તો એવું લખ્યું છે કે ધર્મના મૂળ તત્વને માત્ર 12 જણા જાણે છે, એથી વધારે કોઈ જાણી શકતું નથી. મૂળ ધર્મનું તત્વ એટલા માટે એને ગુહ્ય કહ્યું છે. એક તો બ્રહ્મા જાણે છે ધર્મના તત્વને, ધર્મને નારદજી જાણે છે, ભગવાન શિવ જાણે છે, સનત કુમારો બ્રહ્માના ચાર દીકરાઓ જાણે છે, ભગવાન કપિલ જાણે છે, મનુ મહારાજ જાણે છે ધર્મના તત્વને, પ્રહલાદજી જાણે છે, જનક રાજા જાણે છે, ભીષ્મ જાણે છે, બલિરાજા, પ્રહલાદના વંશમાં જે બલિરાજા એ જાણે છે, સુખદેવજી જાણે, વૈયા સખી અને વયમ એ યમરાજ આ બોલ્યા છે શ્રીમદ ભાગવતમાં. એટલે વયમ શબ્દ વાપર્યો કે અમે બધા એ યમરાજ પોતે જાણે છે, અમે બધા જાણીએ છીએ. અને ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાય, પછી આપણે ત્યાં મનુ મહારાજે થોડી અનુકૂળતા કરી આપી, ભાઈ ધર્મમાં વધારે કાંઈ ખબર ન પડે તો એક કામ કરવું, આપણા પૂર્વજો જે રસ્તે ચાલ્યા એ રસ્તે ચાલવું એને ધર્મ કહ્યો છે. મહાજનો એ ગતા સપંથા, મહાજનો જે માર્ગમાં ચાલ્યા, આપણા મહાજનો, આપણા પૂર્વજો, આપણા વડીલો જે માર્ગે ચાલ્યા, એ માર્ગને પકડીને આગળ વધવું ધર્મના માર્ગમાં, એ ધર્મ છે.